ભચાઉ તાલુકા આહીર સમાજ દ્વારા આહીર સ્વાભિમાન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં આહીરો તથા સમાજના યુવાનો વડીલો આ રેલીમાં જોડાયા હતા. ગામે ગામથી આહીરો ઉમટી પડ્યા હતા. આજે સમગ્ર ભારતમાં તથા ગુજરાતભરમાં તાલુકાઓમાં તથા જિલ્લાઓમાં આહીર સમાજ દ્વારા આહીર સ્વાભિમાન બાઇક રેલી વિશાળ સંખ્યામાં નીકળી હતી. આહીર સમાજ રેલી યોજીને જબરદસ્ત સક્રિય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંદોલનકારી જન અધિકાર મંચના આહીર સમાજના યુવા નેતા પ્રવીણરામ આહીરના નેતૃત્વમાં ભારત દેશમાં રેલી હતી, જ્યારે કાલે જંતર મંતર દિલ્હી ખાતે ધરણા પર બેસવાના હતા, પરંતુ સરકાર દ્વારા અને પરમિશન ન મળતા આહીર સમાજ આક્રોશ સાથે ભચાઉ તાલુકામાં આહીર સમાજના ભાઈઓ બાઇકરોની સાથે વિશાળ કાફલો સાથે 5,000 જેટલી વિશાળ સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. 3 કિલોમીટર જેટલી લાંબી બાઇકો તથા કારો, અંદાજે 1200થી વધારે બાઇકો અને 100થી વધારે કારો જોડાઈ હતી. ભચાઉ આહીર સમાજ આહીર રેજિમેન્ટ હક કે અમારા એવા નારા સાથે ભચાઉ શહેર ગુંજી ઉઠ્યો હતો. ભચાઉ આહીર સમાજની વાડીથી મેઇન બજાર સુધી રેલી નીકળી હતી અને ભચાઉ પ્રાંત કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જન અધિકાર મંચના પ્રવીણભાઈ રામ જેઓ દિલ્હી જંતર મંતર ઉપવાસ ઉપર બેસવાના હતા, પરંતુ ભારત સરકારે એમને પરમિશન નથી આપી અને પરમિશન નથી આપી એના કારણે અમારા આહીર સમાજમાં વધુ ઉગ્ર રોષ જોવા મળ્યો છે. કારણ કે એમ અમને સરકાર કોઈ સમાજને તોડવાના પ્રયત્ન કરશે તો એ હરગિજ ચલાવી નહીં લેવામાં આવે. અને આજે આપ જોયા કે ભચાઉ આહીર સમાજ દ્વારા ખૂબ જ વિશાળ સંખ્યામાં રેલી નીકળી છે. કારણ કે ભારતના સંવિધાન અને કાયદા નિયમ અનુસાર જ્યારે ગાંધીજીત્યા માર્ગ ઉપર કોઈ પ્રતિક ઉપવાસ પર બેસવા માંગતા હોય તો એમને પરમિશન આપવા જોઈએ. સંગઠન દ્વારા આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આહીર રેજિમેન્ટ એ હક છે અમારો, અમે લઈને જ રહીશું. બીજું કોઈ પણ સરકાર હોય, અમને સરકારથી કોઈ નથી, અમાને અમારો હક જોઈએ. ગુજરાતમાં નહીં, ભારતમાં 26 કરોડ આહીરો હોવા છતાં આ અમને દુઃખ થાય છે કે અમને અમારો રેજિમેન્ટ હક મળતો નથી. આજે આહીર રેજિમેન્ટ માટે અમારા ભચાઉ તાલુકાના સમગ્ર આહીર ભાઈઓ એકત્રિત થઈ હરેક ગામમાંથી બહોળી સંખ્યામાં બાઇક અને ફોર વ્હીલ લઈ આજે સમાજવાડીમાં એકત્રિત થઈ અને પ્રાંત કચેરી આવેદન પત્ર આપેલ આહીર રેજિમેન્ટ માટે. રાણાભાઈ આહીર, GTV ન્યૂઝ, ભચાઉ, કચ્છ.